भरूच जिल्लामां कोरोनाना केस रोजे रोज वधी रह्या छे। सरकार द्वारा अंकलेश्वर जीआरडीसी नी ईएसआईसी हॉस्पिटल ने कोविड-19 हॉस्पिटल तरीके जाहिर करवामां आवता कामदार आगेवान अने अंकलेश्वर उद्योग मंडळना प्रमुख द्वारा कामदारना हितने लई हॉस्पिटल ने कोरोना वायरसना दर्दीओ माटे नहीं वापरवा अपील करी छे। भरूच जिल्लामां कोरोना वायरसनो कहर वधतो जई रह्यो छे, જ્યાં આજ સુધીમાં 250 ઉપરાંત કોરોના પોઝિટિવ દર્દી નોંધાવા પામ્યા છે, ત્યારે રોજે રોજ વધતા જતા કોરોના વાયરસના દર્દીઓને લઈ સરકાર દ્વારા અંકલેશ્વર જયાબેન મોદી અને જંબુસરની હોસ્પિટલ બાદ અંકલેશ્વર જીઆરડીસીમાં આવેલ ઈએસઆઈસી હોસ્પિટલને પણ કોવિડ-19 હોસ્પિટલમાં સમાવેશ કર્યો છે। ત્યારે અંકલેશ્વરમાં વસતા અને જીઆરડીસીમાં કામ કરતા કામદારોની સારવાર માટે ક્યાં જવું તેવા સવાલો ઊભા થવા પામ્યા હતા, જેને લઈ અંકલેશ્વર કામદાર આગેવાન ડીસી સોલંકી દ્વારા અંકલેશ્વરની ઈએસઆઈસી હોસ્પિટલની મુલાકાત લઈ ત્યાંનો તાગ મેળવી ત્યાંના તબીબ સાથે ચર્ચા કરી હતી। ચર્ચા દરમિયાન જાણવા મળેલ કે આ હોસ્પિટલ સેન્ટ્રલ એસીથી ચાલતું હોવાથી તેનાથી અન્ય દર્દીઓ પણ કોરોના વાયરસના સંક્રમણમાં આવી શકે છે, સાથે સરકારની ગાઈડલાઈન મુજબ આ હોસ્પિટલમાં તો કોરોના વાયરસના દર્દીઓને સારવાર આપી શકાય તેમ જ નથી, જેથી તેઓ દ્વારા સરકાર અને જિલ્લા સમાહર્તાને ઈએસઆઈસી હોસ્પિટલને કોવિડ-19માંથી મુક્તિ આપવાની અપીલ કરવામાં આવી છે। જે કોરોનાની જે મહામારી છે કોવિડ-19, એને લીધે આખું વિશ્વ ભયભીત છે, આપણા દેશ પર પણ ખૂબ જ અસર પડી છે। ત્યારે અમને મળેલી માહિતી મુજબ ગુજરાત સરકારે ઈએસઆઈ હોસ્પિટલને કોવિડ-19 એટલે કોરોનાથી સંક્રમિત દર્દીઓને દાખલ કરવા માટે અમે ઠરાવ કરેલ છે। સત્ય હકીકત એ છે કે અહીંયા 48,000 જેટલા આઈપીએસ છે, અને 48,000 આઈપીએસના જે પરિવારના લોકો છે એ અહીંયા ઈએસઆઈ હોસ્પિટલમાં સારવાર લે છે। જો કોવિડ-19 એટલે કોરોના મહામારીને કારણે સંક્રમિત થયેલા દર્દીઓને જો અહીંયા દાખલ કરવામાં આવશે તો આજે અહીંયા સેવા લેવા માટે જે આવે છે એ લાભાર્થીઓને પણ કોરોના થવાની પૂરેપૂરીની 100% શક્યતા છે। એટલું જ નહીં, પરંતુ ઈએસઆઈ જે હોસ્પિટલ છે એ સેન્ટ્રલી એસી છે, અને સેન્ટ્રલ ગવર્મેન્ટ અને ઈઆઈસી કોર્પોરેશન દિલ્હીએ પણ એવી નોટિફિકેશન જાહેર કરેલ છે કે આ જ્યારે સેન્ટ્રલી એસી હોય, એચવીએસી સિસ્ટમ હોય, તો ત્યાં કોરોનાના હોસ્પિટલ માટે મનાઈ ફરમાવી છે, અને એમણે ના પાડી છે કે ભાઈ અહીંયા આ હોસ્પિટલની અંદર કોરોનાના દર્દીઓને દાખલ કરવાના નહીં। તેમ છતાં પણ ગુજરાત સરકારે કદાચ એમના ધ્યાન બહાર હશે એવું માનું છું, એટલા માટે ગુજરાત સરકારને અને કલેક્ટરશ્રી ભરૂચને ખાસ વિનંતી કરું છું કે આ જે ઈએસઆઈસીના જે લાભાર્થીઓના જે પરિવાર જે અહીંયા સારવાર લે છે એમને અસર નહીં થાય તે માટે કોરોનાના દર્દીઓને અહીંયા દાખલ નહીં કરવા અને હોસ્પિટલને કોવિડ-19 નહીં જાહેર કરવા માટે હું અપીલ કરું છું। હું માનું છું કે ગુજરાત સરકાર અને કલેક્ટરશ્રી ભરૂચ આ બાબતે ખાસ ધ્યાન રાખીને અને સહાનુભૂતિપૂર્વક વિચાર કરીને અન્ય કોઈ જગ્યાએ કોવિડ-19 કોરોના મહામારીથી સંક્રમિત દર્દીઓને દાખલ કરવા માટે જોગવાઈ કરશે એવી અપેક્ષા રાખું છું। જય હિન્દ, જય ભારત। તો બીજી તરફ અંકલેશ્વરમાં કામદારો માટેની એક જ હોસ્પિટલ ચાલતી હોય અને કામદાર અને તેઓના પરિવાર સહિત 2,00,000 ઉપરાંત લોકો ઈએસઆઈસી હોસ્પિટલના સારવાર ઉપર નિર્ભર છે, આ સમયની કરુણતાને લઈ કામદારોના હિત માટે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ મહેશ પટેલ દ્વારા પણ સરકાર અને જિલ્લામાં સમાહર્તાને ઈએસઆઈસી હોસ્પિટલને કોરોના વાયરસના દર્દીઓ માટે નહીં વાપરવાની અપીલ કરવામાં આવી છે। અત્યારે અંકલેશ્વરની ઈએસઆઈ હોસ્પિટલ કોવિડ-19 માટે જાહેર કરવામાં આવેલી છે, પણ હાલની પરિસ્થિતિ જોતાં ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર બી નથી ને ડૉક્ટરો બી નથી। 4 તારીખે ડૉક્ટરની ભરતી છે અને શું થાય છે એ જોવાનું રહ્યું, પણ ઈએસઆઈ વિભાગે પણ કલેક્ટરને સરકારને જણાવેલ છે કે કામદારો અહીંયા પુષ્કળ છે અને એ પોતાના ફેમિલીની પણ અત્યારે જયાબેન મોદીની હોસ્પિટલ કોવિડમાં થઈ છે તો જશે ક્યાં ટ્રીટમેન્ટ માટે, એટલે એ લોકોએ પણ કલેક્ટરશ્રીને અને આગળ સરકારમાં રજૂઆત કરેલી છે કે આને ડિક્લેર ન કરો તો સારું, પણ સમય સંજોગે જો તો જરૂરિયાત હશે તો સંપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે થશે ત્યારે ઈએસઆઈના પણ પેશન્ટોને
ક્યાંક શિફ્ટ કરવા માટેનું કંઈક આયોજન કરવું જોઈએ એવી મારી એઝ અ પ્રમુખ તરીકે રિક્વેસ્ટ છે. અને જો ત્યાં ઈએસઆઈ હોસ્પિટલ જો ફૂલ ફ્લેજમાં કોવિડમાં જાહેર કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરી દેવામાં આવે એકાદ મહિનામાં, તો જયાબેન મોદી પણ ફ્રી થઈ શકે, કારણ કે પેલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ મોટું છે. તો જયાબેન માં ઈએસઆઈ સ્પેશિયલ પણ એક ઓલ્ટરનેટ શોધી રાખવો પડે. જે 75,000થી વધારે કામદારો છે અને ઇન્ડસ્ટ્રીઝ પણ મોટી છે ત્રણેય સ્ટેટને બધું જો, તો કંઈક યોગ્ય નિર્ણય લેવાય એવી અમારી સરકાર શ્રી અને કલેક્ટરને પણ નમ્ર વિનંતી છે. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए.